કેશરપુરા ગામના સસ્તા અનાજના સંચાલકની મનમાનીથી 600 જેટલા કાર્ડ ધારકોને પૂરતું અનાજ ના મળતા હલ્લાબોલ. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક પોતાની મનમાનીથી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું સંચાલન કરતા બે ગામના ગ્રામજનો અને કાર્ડ ધારકોએ ભેગા મળી સંચાલકનો વિરોધ કર્યો. ઈડર તાલુકાના કેશરપુરા ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું સંચાલન કરતા સંચાલક સામે કેશરપુરા ગામ અને બોલુંદ્રા ગામના ગ્રામજનો અને કાર્ડ ધારકોએ સંચાલક પર આક્ષેપ કર્યા છે કે સંચાલક પોતાની મનમાનીથી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું સંચાલન કરે છે અને કાર્ડ ધારકોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી. કાર્ડ ધારકોને અનાજ લીધાના બિલની જગ્યા પર ફક્ત એક ચિઠ્ઠી બનાવી આપવામાં આવે છે અને સર્વર ડાઉન છે, હું બહાર છું, મીટિંગ માં છું, સામાજિક પ્રસંગ છે, તેવા અલગ અલગ બહાના કાઢી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકની મનમાનીથી 600 જેટલા કાર્ડ ધારકો હેરાન પરેશાન થયા છે. ઈશમાઈલ ભાઈ, કાર્ડ ધારક જણાવાયા પ્રમાણે ઓછું અનાજ અને ધક્કા ખવડાવવામાં આવે છે, સમય અને નાણાંનો વ્યય થાય છે. ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે સસ્તા અનાજ રાજ્ય વ્યાપી કૌભાંડ હાથ લાગ્યું છે. રાજ્ય વ્યાપી કૌભાંડ ના આરોપીઓને જેલ હવાલે કર્યા છે. સસ્તા અનાજ રાજ્ય વ્યાપી કૌભાંડ માં ઈડર મામલતદાર કચેરી માં કમ્પ્યુટર ઓપરેટર નું નામ બહાર આવતા પુરવઠા વિભાગ માં હડકંપ મચ્યો છે. ઈડર તાલુકા માં 23મી વધારે સંચાલક ના નામ બહાર આવતા ઈડર મામલતદાર કચેરી પણ શંકા ના દાયરામાં છે. રાજ્ય વ્યાપી કૌભાંડની તપાસ શરૂ છે ત્યારે ઈડર તાલુકાના કેશરપુરા ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નાન સંચાલક સામે વિરોધ થતા મામલો ફરી ગરમાયો છે. કેશરપુરા ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નાન સંચાલક સામે બોલુંદ્રા અને કેશરપુરા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના ગ્રાહકોએ સંચાલક દ્વારા પૂરતું અનાજ અને ગ્રાહકોને ખોટા બિલ બનાવી આપી દેતા હોવાના આક્ષેપ સામે પુરવઠા વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક સામે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી મંગ કરવામાં આવી છે. ગ્રાહકોને પૂરતું અનાજ મળી રહે તે દિશામાં તપાસ કરી યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આપણે